हेलो स्टूडेंट्स, आज आप स्टार्ट करवानुं छे धोरण 12 फिजिक्स ना प्रेक्टिकल्स। जेनी अंदर पहलो जे प्रेक्टिकल छे जे आपणे ओहमना नियमनो प्रयोग ए रीते ओळखशुं। सौथी पहली वस्तु तो के हेतु, जे हेतु तमने आपेलो होय एना उपरथी तमारे छे आखे आखो प्रेक्टिकल छे परफॉर्म करवानो छे। आ जे हेतु आपेलो छे ए तमने टेक्स्टबुकनी अंदर जे रीते आपेलो छे ए रीते मैं अहीं लखेलो छे। विद्युत स्थितिमानो तफावत विरुद्ध विद्युत प्रवाहनो आलेख दोरी आपेला तारनो एकम लंबाई दीठ अवरोध छे नक्की करवानो छे। एटले शुं वस्तु छे कि तमने एक अज्ञात अवरोध धरावतो वाहक तार आपेलो हशे, ए वाहक तारनो तमारे एकम लंबाई दीठ अवरोध छे नक्की करवानो छे। पण कई रीते? तो कि विद्युत स्थितिमानना तफावत अने विद्युत प्रवाहनो एक आलेख दोरी अने तेना परथी आपणे अवरोध छे नक्की करवानो छे। क्लियर? જેમ આપણે ઇન્ટ્રોડક્શનમાં મેં વાત કરી હતી એ જ રીતે કે હેતુ છે આ જ રીતે આપેલો હોય એવું ફિક્સ નથી, હેતુ છે એ ચેન્જ કરી શકે છે, થોડો ઘણો એમાં ચેન્જ છે થઈ શકે છે। કેવો ચેન્જ આવી શકે છે? તો કે અહીંયા તમને એવું કીધેલું છે કે આલેખ દોરી અને અવરોધ છે નક્કી કરો। જો એની જગ્યાએ એવું તમને ન સ્પેસિફાઈ કર્યું હોય કે આલેખ દોરો તો શું કરવાનું? તો કે પ્રેક્ટિકલની મેથડ તો આ જ રહેશે, પણ ત્યાં તમારે આલેખ છે એ ડ્રો કરવાનો નથી, ફક્ત તમને વોલ્ટેજ અને પ્રવાહ એનું જે પણ રીડિંગ આવશે એનું તમારે ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમારે છે એ રેઝિસ્ટન્સ મેળવવાનો થશે। ક્લિયર? હવે આ હેતુ થઈ ગયો તમારો। હેતુ પછી શું વસ્તુ આવશે? સાધનો। સાધનો એટલે કે જે પ્રયોગ તમારે કરવાનો છે એ પ્રયોગમાં કયા કયા સાધનોની તમારે જરૂર પડશે એ બધા જ સાધનો તમારે અહીંયા લખવાના છે। કેટલા સાધનોની જરૂર છે? સૌથી પહેલી વસ્તુ બેટરી, સાદી કળ અને જોડાણતર। વિદ્યુતના કોઈ પણ પ્રેક્ટિકલ હોય આ ત્રણ વસ્તુની તો જરૂર પડશે જ, બેટરી, સાદી કળ અને જોડાણતાર। એના સિવાય આપણો હેતુ શું છે? વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આપણે માપવાનો છે। વિદ્યુત પ્રવાહ કોનાથી માપી શકશું? એ મીટરથી। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોનાથી માપશું? વોલ્ટમીટરથી। તો આ બે વસ્તુ જોશે। એના સિવાય રિયોસ્ટેટ, માપપટ્ટી। માપપટ્ટી શું યુઝ આવશે? તો કે આપણે તારનો એકમ લંબાઈથી અવરોધ નક્કી કરવો છે એટલે કે એની લંબાઈ નક્કી કરવી પડશે, તો એના માટે માપપટ્ટી અને અજ્ઞાત અવરોધ ધરાવતો તાર જે આપણને આપેલો છે। ક્લિયર? ત્યારબાદ આવશે વિદ્યુત પરિપથ। તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે જેટલા પણ સાધનો છે એનો ઉપયોગ કરશો એ સાધનોને જે રીતે તમે જોડશો એ જ રીતે તમારે એનો વિદ્યુતનો પરિપથ છે એ ડ્રો પણ કરવાનો છે। કઈ રીતે આપણે ડ્રો કરશું? હંમેશા શરૂઆત ક્યાંથી કરવાની થાય? બેટરીથી જ શરૂઆત કરવાની છે આપણી। બેટરી છે, બેટરી કઈ રીતે દર્શાવશું? બે આપણે સીધી લાઈન બનાવેલી છે, એક મોટી છે એક નાની છે, અહીંયા પ્લસ કર્યું છે અહીંયા માઇનસ કર્યું છે અને ઈ લખેલું છે, ઈ વોલ્ટની બેટરી છે। તો આ જે સાઇન છે એ શું દર્શાવે છે? અહીંયા બેટરી જોડેલી છે। ક્લિયર? પછી બેટરીને આપણે ક્યાં જોડેલી છે? એ મીટર સાથે સર્કલ કરી વચ્ચે એ કરેલો છે, પોઝિટિવ અરે પોઝિટિવ છે એ જોડેલું છે। આ શું દર્શાવશે? એ મીટર। ત્યારબાદ રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ કઈ રીતે દર્શાવેલો છે? આ રીતે। ક્લિયર? આ શેની સાઇન છે? રેઝિસ્ટન્સની। શું લખેલું છે? કેપિટલ આર। ત્યારબાદ રેઝિસ્ટન્સને આપણે જોડેલું છે રિયોસ્ટેટ સાથે। રેઝિસ્ટન્સ અને રિયોસ્ટેટ બંનેની અંદર તફાવત શું છે? અહીંયા આપણે તારને જોઈન્ટ કરેલો છે, અહીંયા આપણે તારને જોઈન્ટ કરેલો નથી, ફક્ત એક એરો વડે દર્શાવેલું છે। આનું સિમ્બોલ આવશે કેપિટલ આર, જ્યારે અહીંયા શું છે? કેપિટલ આર અને સ્મોલ એચ। પછી આવે છે કી, સાદી કળ તમારી। અત્યારે આ કળ છે એ જોડેલી છે એટલે કે અહીંયાથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકશો, પણ જો આ ડોટને હું રિમૂવ કરી દઉં તો આ સર્કિટ તમારી કેવી થઈ જશે? ઓપન, એટલે કે હવે આમાંથી પ્રવાહ છે એ પસાર થશે નહીં। જો પ્રવાહ પસાર થતો હોય તો તમારે શું કરવું પડે? કળને બંધ કરવી પડે। ક્લિયર? કેટલી વસ્તુ થઈ? બેટરી, એ મીટર, અવરોધ, રિયોસ્ટેટ, કળ। ઓકે, હવે તો કે વોલ્ટ મીટર। વોલ્ટ મીટર હંમેશા કોઈ પણ સર્કિટ હોય એની અંદર તમારે અવરોધ છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો હંમેશા સમાંતરમાં જ જોડાશે। એ મીટર છે એ શ્રેણીમાં જોડાશે, વોલ્ટ મીટર છે એ સમાંતરમાં જોડાશે। ક્લિયર? તો આપણું વોલ્ટ મીટર છે કઈ રીતે દર્શાવવાનું? સર્કલ કરી વચ્ચે વી, પોઝિટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ, આ રીતે આ નેગેટિવ અહીંયાથી પોઝિટિવ, તો આખી સર્કિટ તમારી કમ્પ્લીટ થઈ જશે। બેટરીથી એ મીટર,
એ મીટરથી રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સથી રિયોસ્ટેટ, રિયોસ્ટેટથી કી, કીથી બેટરી, અને તમારું જે અવરોધ છે એના પેરેલલમાં એટલે કે સમાંતરમાં વોલ્ટમીટર. ક્લિયર? આ થઈ ગયો તમારો વિદ્યુત પરિપથ. આના પછી શું વસ્તુ આવશે? અવલોકનો. તમે જેટલા બી સાધનોનો યુઝ કરેલો છે એ બધા જ સાધનોના તમારે અવલોકન છે એ લેવાના છે. બેટરી, કોડ, જોડાણતાર આમના અવલોકન લેવાની જરૂર નથી. વોલ્ટમીટરનો, વોલ્ટમીટરનો વિસ્તાર, વોલ્ટમીટરનું લઘુત્તમ માપ, બે રીડિંગ આપણે લીધા. પછી એ મીટર, તો એ મીટરના અવલોકનોમાં તો કે એ મીટરનો વિસ્તાર, એ મીટરનું લઘુત્તમ માપ. ક્લિયર? એના પછી માપપટ્ટીનું લઘુત્તમ માપ, માપપટ્ટીનો આપણે યુઝ કર્યો છે તો માપપટ્ટીનું લઘુત્તમ માપ, માપપટ્ટીનો વિસ્તાર પણ તમે લખી શકો. પછી આવે છે તારની કુલ લંબાઈ. તમને જે તાર આપેલો છે એની તમારે કુલ લંબાઈ માપવી પડશે. શું કામે? તો કે આપણે એકમ લંબાઈ દીઠ અવરોધ છે એ નક્કી કરવાનો છે. ત્યારબાદ અવલોકન કોષ્ટક. બધા જ પ્રેક્ટિકલની અંદર તમારે અવલોકન કોષ્ટક છે એ ડ્રો કરવાનો થશે જ. અવલોકન કોષ્ટક તમે કઈ રીતે દોરશો? તો તમને જે હેતુ આપેલો છે એમાં તમારી પાસે કઈ વસ્તુ માંગેલી છે એના ઉપરથી તમારે અવલોકન કોષ્ટક છે ડ્રો કરવાનો છે. આપણે શું વસ્તુની જરૂર છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ, બે જ વસ્તુની જરૂર છે. તો આપણું અવલોકન કોષ્ટક કઈ રીતે આવશે? વોલ્ટમીટરનું અવલોકન એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અહીંયા આવશે વોલ્ટેજની અંદર. પછી એ મીટરનું અવલોકન એટલે કે વિદ્યુત પ્રવાહનું અવલોકન આવશે અહીંયા. ક્લિયર? હવે એ મીટર છે એ તમારું મિલી એમ્પિયરની અંદર હશે. અહીંયા આપણું વોલ્ટમીટર છે એ વોલ્ટેજની અંદર છે. તો આ એસઆઈ યુનિટ છે, આ એસઆઈ યુનિટ નથી, તો આપણે એને એસઆઈ યુનિટમાં કન્વર્ટ કર્યું. સો આઈ ડેસ ઇઝ ઇક્વલ ટુ, સોરી, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેસ ઇન્ટુ 10^-3, તો એ પણ એમ્પિયરમાં આવી ગયું. ક્લિયર? તો આપણે બધા એસઆઈ યુનિટમાં જ લેવાના છે. આ વોલ્ટેજ આવી ગયું, અહીંયા તમારે એમ્પિયરમાં આવી ગયું. ક્લિયર? ઓકે, તો આ આપણું અવલોકન કોષ્ટક છે. તો સૌથી પહેલાં તમારી પાસે પ્રેક્ટિકલની એક્ઝામની અંદર તમે જાઓ ત્યારે તમારી પાસે હેતુ આવે તો તમારે આટલી વસ્તુ પહેલાં તમારે નોટ ડાઉન કરી લેવાની છે. સૌથી પહેલાં તમારો હેતુ લખવાનો, કયા કયા સાધનોની જરૂર પડશે એ સાધનો લખવાના, એનો વિદ્યુતનો પરિપથ કેવો આવશે એ તમારે ડ્રો કરવાનો, અવલોકનોની અંદર તો કે કયા કયા મેં સાધનો વાપર્યા છે એના અવલોકનો કયા કયા આવશે એ લખી લેવાનું, અને અવલોકન કોષ્ટક છે એટલું ડ્રો કરી લેવાનું. આની અંદર ડેટા અત્યારે લખવાની જરૂર નથી. એ ક્યારે લખશું? આપણે જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરશું એના ઉપરથી આપણા ડેટા છે એ ફિલઅપ કરશું. અત્યારે તમારે આટલી વસ્તુ પહેલાં લખી લેવાની છે, પછી તમારે પ્રેક્ટિકલ છે સ્ટાર્ટ કરવાનો. ક્લિયર? તો અત્યારે આપણે આટલી વસ્તુ રાખશું, આના પછી આપણે ગણતરી ને બધી વસ્તુ જોશું, એ પહેલાં આપણે શું કરશું? પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરશું. ક્લિયર? તો હવે આપણે સ્ટાર્ટ કરશું પ્રેક્ટિકલ. સૌથી પહેલા જે પણ આપણે સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ સાધનો વિશે થોડી માહિતી લઈ લઈએ. સાધનો જે આપણે યુઝ કરીએ છીએ સૌથી પહેલા તો બેટરી, અહીંયા જે દર્શાવેલી છે આપણી બેટરી છે, ડીસી બેટરીનો યુઝ થશે. તમારે જે બી પણ પ્રેક્ટિકલ આવશે એ બધાની અંદર તમારે ડીસી બેટરીનો યુઝ કરવાનો છે. જે ડાયરેક્ટ કરંટ આવે છે એ યુઝ કરવાનો નથી, બેટરી આપણે લગાવવાની છે અને એનો પાવર છે આપણે યુઝ કરવાનો છે. અહીંયા બે તમને ટર્મિનલ આપેલા છે, રેડ કલર છે, બ્લેક કલર છે. રેડ કલર શું ઇન્ડિકેટ કરશે? પોઝિટિવ, અને બ્લેક કલર છે એ નેગેટિવ. અહીંયા તમને સાઇન પણ આપેલી છે, અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે. ક્લિયર? અહીંયાથી તમે એના વોલ્ટેજ છે એ સેટ કરી શકો છો. 0, 2, 4, 6, 8, 10, 12, તમારે જેટલા બી સેટ કરવા હોય તમે સેટ કરી શકો છો. તો આ આપણી બેટરી છે, અહીંયા એની સ્વિચ આપેલી છે ઓન ઓફ કરવા માટે. અહીંયા એક ઇન્ડિકેટર આપેલો છે, જ્યારે તમે ઓન કરશો ત્યારે અહીંયા પાવર છે ઓન છે એવું ચાલુ થઈ જશે. ક્લિયર? તો આ આપણી બેટરી છે. એમના પછી જે વસ્તુ આવે છે એ છે સાદી કોડ. આપણી સાદી કોડ છે. આનું શું કામ છે? તો કે કોઈ પણ આપણે જે સર્કિટ છે એ સર્કિટની અંદર આ કી એના માટે જોડવામાં આવે છે કે ગમે ત્યારે તમારે જો એ સર્કિટને બ્રેક કરવી હોય તો આ કીને તમે રિમૂવ કરી દો એટલે સર્કિટ છે તમારી બ્રેક થઈ જાય. ક્લિયર? તો આ એક સાદી કોડ છે. આ બંને વસ્તુ કોમન છે, તમારે ઇલેક્ટ્રિકના કેટલા બી પ્રેક્ટિકલ હોય એ બધાની અંદર આનો યુઝ કરવાનો થશે. હવે તો કે આપણો જે પ્રેક્ટિકલ છે ઓહમના નિયમ માટે, એના માટેના જે સાધનો ઉપયોગી છે એમનો આપણે પરિચય લેવાનો છે. સૌથી મહત્વના સાધનો વોલ્ટમીટર. શું કરશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનો યુઝ થાય છે. ક્લિયર? તો આ આપણું વોલ્ટમીટર છે. વોલ્ટમીટરની અંદર પણ એક રેડ ઇન્ડિકેટ અને એક બ્લેક શું બતાવશે?
पॉजिटिव अने नेगेटिव वच्चेनी जग्याए शुं आप्युं छे, एक तो तमने वी लखेलो छे, ए शुं बतावशे के आ वोल्ट मीटर छे, एनो यूनिट शुं छे, वोल्ट, क्लियर, वोल्टेज एनो यूनिट छे। हवे तो के अहींया तमने इंडिकेशन आपेला छे 0 થી 10 સુધી આની રેન્જ થઈ ગઈ। તમારે અવલોકનોની અંદર લખવાનું હતું વોલ્ટમીટરનો વિસ્તાર, તો વોલ્ટમીટરનો વિસ્તાર કેટલો થશે અહીંયા તમે જોઈ શકો છો, શૂન્યથી લઈ અને ક્યાં સુધી આવે છે, વધુમાં વધુ 10 વોલ્ટેજ સુધી। તો આપણી પાસે જે આ વોલ્ટમીટર છે એમનો વિસ્તાર કેટલો થશે, 0 થી 10 વોલ્ટેજ, ક્લિયર। જે બી કાંઈ અહીંયા યુનિટ આપેલો છે એ પણ તમારે ખાસ જોવાનો છે, 0 થી 10 વોલ્ટેજ આ વોલ્ટમીટરનો વિસ્તાર છે, બરાબર। હવે બધા જ વોલ્ટમીટરનો વિસ્તાર આ સેમ હોય એવું જરૂરી નથી, તમને અલગ અલગ વોલ્ટમીટર આપેલા હોય, કોઈનો 0 થી 10 હોય, કોઈનો 0 થી 20 હોય, કોઈનો 0 થી 5 હોય, ક્લિયર। તો તમને પ્રેક્ટિકલની અંદર જે પણ વોલ્ટમીટર આપવામાં આવે એમનો તમારે વિસ્તાર જોવાનો છે અને એ તમારે અવલોકનોની અંદર લખવાનું છે, ક્લિયર। એવી જ રીતે સેમ બીજું અવલોકન શું હતું આપણું, એ વોલ્ટમીટરનું લઘુત્તમ માપ। લઘુત્તમ માપ મેળવતા આપણને આવડે છે, 11મા ધોરણની અંદર આપણે શીખી ગયા લઘુત્તમ માપ કેવી રીતે મેળવી શકશો, તો કે જે બી એનો કોઈ વિસ્તાર છે એને ભાગ્યા શું કરવાનું, તો કે ટોટલ એની અંદર કેટલા કાપા આપેલા છે એ તમારે ગણી અને એને ભાગી નાખવાના। ટોટલ કાપાની સંખ્યા ગણીએ છીએ, 0 થી 2ની વચ્ચે કેટલા છે, 10, 20, 30, 40 અને 50, ક્લિયર। ટોટલ કાપાઓની સંખ્યા કેટલી છે આમાં, 50। મહત્તમ વિસ્તાર કેટલો છે, 10 વોલ્ટ, તો આન્સર શું આવશે, 10 વોલ્ટ / 50 કાપા, એટલે લઘુત્તમ માપ થશે એનું 0.2 વોલ્ટ, ક્લિયર। આનું રેન્જ થઈ ગઈ આપણા માટે 0 થી 10 વોલ્ટ અને લઘુત્તમ માપ થશે 0.2 વોલ્ટ। વોલ્ટમીટર પછી જે બીજું સાધન આપણે યુઝ કરીએ છીએ એ છે એ મીટર, ક્લિયર। આપણું એ મીટર છે, વોલ્ટમીટર અને એ મીટર બંનેના રચનામાં કંઈ જાજો ફેર નથી, ચેન્જ ક્યાં આવશે, વચ્ચે અહીંયા તમને વોલ્ટમીટર આપેલું છે, અહીંયા તમને શું આપેલું હશે, મિલી એમ્પિયર, એટલે આ શું છે આપણું એ મીટર। વોલ્ટમીટરની જેમ જ રેડ કલર ને બ્લેક કલર આ શું ઇન્ડિકેટ કરશે, પોઝિટિવ છે તમારે અહીંયા જોડવાનું છે, નેગેટિવ આવતું હોય અહીંયા જોડવાનું છે। હવે એ મીટરનો વિસ્તાર નક્કી કરવાનો છે, સૌથી પ્રથમ શું વિસ્તાર આવશે, 0 થી લઈ અને ક્યાં સુધી આપેલું છે, 100, 200, 300, 400 અને છેલ્લો કાપો ક્યાં સુધી આવે છે, 500 સુધી। આનો ટોટલ વિસ્તાર કેટલો થશે, 0 થી 500, પણ શું, મિલી એમ્પિયર, ક્લિયર। તો આનો વિસ્તાર આવશે 0 થી 500 મિલી એમ્પિયર। હવે બીજી વસ્તુ શું છે, તો કે લઘુત્તમ માપ આપણને ખબર જ છે, લઘુત્તમ માપ કઈ રીતે મેળવવાનું, તો કે જે બી કાંઈ એનો મહત્તમ વિસ્તાર છે એને ભાગ્યા શું કરવાનો, ટોટલ નંબર ઓફ ડિવિઝન, એટલે કે ટોટલ કેટલા કાપા આપેલા છે, આની અંદર કેટલા કાપા આપેલા છે, 0 થી 100ની અંદર કેટલા છે, 10, એવી જ રીતે 20, 30, 40 અને 50, ટોટલ કેટલા કાપા થઈ ગયા, 50 કાપા, એટલે લઘુત્તમ માપ 500/50, કેટલો આન્સર આવશે, 10, પણ મિલી એમ્પિયર, ક્લિયર। આમનું લઘુત્તમ માપ કેટલું થશે, 10 મિલી એમ્પિયર, ક્લિયર। વોલ્ટમીટરનું કેટલું હતું, 0.2 વોલ્ટેજ, એ મીટરનું કેટલું છે, 10 મિલી એમ્પિયર। તો તમને કોઈ પણ મિલી એમ્પિયર આપવામાં આવે, કોઈ પણ વોલ્ટેજ આપવામાં આવે, તો એનું તમારે એક તો વિસ્તાર નક્કી કરવાનો છે, પછી એનું લઘુત્તમ માપ નક્કી કરવાનું છે, ક્લિયર। ત્યારબાદ શું હતું, માપપટ્ટી, જે આપણે રેગ્યુલર સ્કેલ યુઝ કરતા હોય એ સ્કેલનો તમારે યુઝ કરવાનો છે, એની લઘુત્તમ માપ નક્કી કરવાનું છે। લઘુત્તમ માપ નક્કી કરતા હોય કઈ રીતે થશે, કે 1 સેન્ટીમીટરની અંદર અહીંયા કેટલા ડિવિઝન આપેલા છે, 10 ડિવિઝન આપેલા છે, તો એનું લઘુત્તમ માપ કેટલું થાય, 0.1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર, તો આપણું લઘુત્તમ માપ થઈ જશે સ્કેલનું। આનો તમારે વિસ્તાર નક્કી કરવો હોય તો પણ કરી શકો, પણ આપણને આપેલો નથી ટેક્સ્ટબુકમાં, એનો જરૂર નથી, તો પૂછેલો તો તમારી સ્કેલ છે મહત્તમ કેટલું માપી શકે છે એ તમારે લખવાનું થશે। ત્યારબાદ આપણને જે આપેલો તાર છે જેની આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે, એની ટોટલ લંબાઈ નક્કી કરવાની છે। અહીંયા તમને તાર છે આપેલો છે, આ રીતે તમને એક બોર્ડની અંદર તાર છે વીટેલો હશે,
આની ટોટલ લંબાઈ તમારે નક્કી કરવાની છે. ઘણી વખત એવું હોય કે આની લંબાઈ છે તમને બોર્ડની અંદર લખેલી જ હોય, તમને આપી દીધેલી હોય, જો ન આપેલી હોય તો આની લંબાઈ તમારે નક્કી છે કરવાની થશે. ડાયરેક્ટ સ્કેલથી પણ તમે સ્કેલનો યુઝ કરીને પણ માપી શકશો. જો સ્કેલનો યુઝ કરીને તમને ન ફાવતું તો એક તમારે દોરીનો યુઝ કરવાનો છે. સાદો છે એક દોરો હોય, એ દોરાનો યુઝ કરીને તમારે એની લંબાઈ છે નક્કી કરવાની થશે. ક્લિયર? કઈ રીતે? તો અહીંયા તમને જે બે એન્ડ આપેલા છે, એક એન્ડ અહીંયા છે, એક એન્ડ અહીંયા છે, કોઈ પણ એન્ડથી તમારે શરૂઆત કરવાની. આ રીતે તમારે જ્યાં તાર વીટેલો છે એ તાર ઉપર તમારી જે દોરી છે એ દોરી રાખી અને એની લંબાઈ છે તમારે માપતી જવાની. આ રીતે આવી જાય. અહીંયાથી તમારે દોરીને કાપી લેવાની છે. પછી તમારી પાસે આ જે દોરી આવે છે એ દોરીની લંબાઈ તમારે સ્કેલથી માપી સ્કેલથી આપણે માપશું એટલે અહીંયા સુધીની આપણી સ્કેલ છે 60 સેન્ટીમીટર પ્લસ અહીંયા આવે છે 40 સેન્ટીમીટર 60 + 40 સેન્ટીમીટર એટલે ટોટલ તમારી જે લેન્થ આવશે કેટલી આવશે? 60 + 40 એટલે કે 100 સેન્ટીમીટર. જો તમારે ડાયરેક્ટ સ્કેલનો યુઝ કરીને જ માપવું હોય તો કઈ રીતે માપી શકશો? અહીંયા જે બે એન્ડ છેલ્લા બે એન્ડ આપેલા છે એની લંબાઈ સરખી જ હોય તો તમારે કોઈ એક એન્ડની લંબાઈ છે એ માપી લેવાની. આ રીતે તમે માપશો એટલે કેટલી આવે છે? નિયર અબાઉટ 14 સેન્ટીમીટર. આ બંનેની લેન્થ કેટલી હશે? 14 સેન્ટીમીટર 14 + 14 ટોટલ થઈ જશે 28 સેન્ટીમીટર. હવે આ જે વચ્ચેના આપેલા છે એમનું માપ લઈ લો કેટલું છે? 12 સેન્ટીમીટર આવે છે. વચ્ચે કેટલા આપેલા છે? 1, 2, 3, 4, 5 અને 6 આ બધાનો લંબાઈ છે સરખી એટલે કે 12 × 6 = 72 સેન્ટીમીટર. બંનેનો ટોટલ કરો એટલે કેટલો આવશે આન્સર? 100 સેન્ટીમીટર. ક્લિયર? તો બંનેમાંથી તમને જે મેથડ યુઝ કરવી હોય એ કરી શકો છો. તમારે ફક્ત એનું લંબાઈ છે માપવાની છે. ડાયરેક્ટ સ્કેલનો યુઝ કરીને માપ્યું હોય તો પણ ઓકે, દોરીનો યુઝ કરો તો પણ ઓકે. હવે આપણે જે સર્કિટ છે જોઈન્ટ કરવાની છે. આપણે પરિપથ જ્યારે દોરેલો ત્યારે મેં તમને જણાવેલું કે શરૂઆત હંમેશા આપણે ક્યાંથી કરશું? બેટરીથી શરૂઆત કરશું. ક્લિયર? તો સૌથી પહેલાં શરૂઆત આપણે કરશું બેટરીથી. આપણી બેટરી છે, બેટરીના પોઝિટિવથી આપણે શરૂઆત કરેલી છે. ક્યાં આવશે? તો કે એ મીટરના પોઝિટિવ, બેટરીનો પોઝિટિવ એ મીટરના પોઝિટિવ સાથે જોડેલો છે. એ મીટરનો નેગેટિવ ક્યાં જોડેલો છે? તો કે તમને જે તાર આપેલો છે જેનો તમારે અવરોધ મેળવવાનો છે તેની સાથે જોડેલો છે. ત્યારબાદ અવરોધ તારનો બીજો છેડો જોડેલો છે આપણે રિયોસ્ટેટ સાથે. આપણો રિયોસ્ટેટ છે, રિયોસ્ટેટની અંદર આપણો કોમન એન્ડ છે. અહીંયા તમારે એક એન્ડ છે જોડવાનો ફરજિયાત છે. નીચે બે ટર્મિનલ આપ્યા છે એની અંદર તમે અહીંયા પણ જોડી શકો અથવા તો અહીંયા પણ જોડી શકો. ત્યાં તમે તમારી રીતે કોઈ પણ જગ્યાએ છે વાયર કનેક્ટ કરી શકો છો. આ કોમન એન્ડ છે, ત્યાં તમારે ફરજિયાત જોડવાનું છે. બીજા એન્ડથી આપણે ક્યાં જોડેલું છે? એક સાદી કળ સાથે. આપણી સાદી કળ છે એની હારે જોડેલું છે અને સાદી કળનો બીજો છેડો છે બેટરીના નેગેટિવ.
એટલે આપણી સર્કિટ અહીંયા આપણે પૂરી કરી દીધી છે, બેટરીના પોઝિટિવમાંથી શરૂ કરી અને આપણે પાછા ક્યાં પહોંચી ગયા, બેટરીના નેગેટિવ સુધી પહોંચી ગયા. વચ્ચે કેટલી વસ્તુ આવી, એક એમીટર, પછી આપણું અવરોધ, પછી રિયોસ્ટેટ, સાદી કળ અને બેટરી. હવે વોલ્ટમીટર, તો વોલ્ટમીટર આપણને ખબર છે કે વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં જોડે. વોલ્ટમીટરનું કામ શું છે, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો. એટલે કેમાં જોડાશે, હંમેશા સમાંતર, એક છેડો અહીંયા બીજો છેડો અહીંયા. વોલ્ટમીટરનો પોઝિટિવ છે એ બેટરીના પોઝિટિવ સાથે આવે છે, વોલ્ટમીટરનો નેગેટિવ છે એ બેટરીના નેગેટિવ સાથે આવે છે. ક્લિયર? તો અહીંયા તમારી આખી સર્કિટ છે પૂરી થઈ જાય છે. હવે તમે જ્યારે પણ સર્કિટ તમારી જોડો, સર્કિટમાં બેટરી સ્ટાર્ટ કરો એ પહેલાં તમારે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર હોય અથવા તો તમે લેબની અંદર, તમે જ્યારે સર્કિટ પૂરી કરી લો છો ત્યારે તમારે બેટરી સ્ટાર્ટ કરતા પહેલા હંમેશા તમારા પરીક્ષકને અથવા તો તમારા શિક્ષકને તમારું જે સર્કિટ તમે જોડેલી છે એ સૌથી પહેલા તમારે બતાવી દેવાની છે. શિક્ષક જોઈ લે વ્યવસ્થિત, એ ઓકે કરી દે, પછીથી તમારે સ્ટાર્ટ કરવાનું છે. ક્લિયર? ઘણી વખત એવું થાય કે સર્કિટની અંદર કોઈ તમે વસ્તુ ઊંધી જોડી દીધી હોય, તો ઇલેક્ટ્રિસિટીના પ્રેક્ટિકલ છે, તમે સ્ટાર્ટ કરશો તો એ મીટર અથવા તો વોલ્ટ મીટર એ ખરાબ થઈ જવાની શક્યતા છે. તો શું કરવાનું, સૌથી પહેલાં તમે જ્યારે પણ સર્કિટ જોડી દેશો તો તમારે શિક્ષકને બતાવી દેવાની છે, એ ઓકે કરી દે, પછી જ તમારે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, હવે તમે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવા પહેલાં તમારું જે અવલોકન ટેબલ છે એ તમારે રફલી બનાવી લેવાનું. અવલોકન ટેબલ માટે આપણે બે વસ્તુની જરૂર છે, એક શું છે, વોલ્ટ મીટરના રીડિંગ, બીજું એ મીટરના રીડિંગ. આ વસ્તુ તમારે એક રફ બુકની અંદર લખી લેવાની છે. હવે આપણે પ્રેક્ટિકલ છે સ્ટાર્ટ કરશે. બેટરી સ્ટાર્ટ કરો એ પહેલા સાદી કળમાં જો તમે કી ચડાવેલી હોય તો એને તમારે રિમૂવ કરી દેવાની છે, કળમાંથી કી છે કાઢી દેવાની, પછી તમારે બેટરી છે સ્ટાર્ટ કરવાની છે. બેટરી આપણે સ્ટાર્ટ કરશું એટલે અહીંયા તમને પાવર ઇન્ડિકેશન બતાવશે, એનો મતલબ કે બેટરી આપણી સ્ટાર્ટ થઈ ગયેલી છે. અહીંયાથી તમારે ઓફ કરશો તો બેટરી બંધ થઈ જશે. આપણે સ્ટાર્ટ કરી દીધી છે. અત્યારે વોલ્ટ મીટર કે એ મીટર બંનેની અંદર કોઈ જાતનું ડિફ્લેક્શન આવતું નથી. શું કામ, તો કે આપણે કી છે બંધ રાખેલી છે. હવે આપણે શું કરશું, તો કે કીને ક્લોઝ કરી દઈશું. કી ક્લોઝ કરશું એટલે આમાંથી પ્રવાહ છે પસાર થશે, વોલ્ટ મીટર અને એ મીટરની અંદર રીડિંગ દેખાશે. આપણે શું કરવાનું છે, તો કે વોલ્ટ મીટર અને એ મીટરના રીડિંગ લેવાના છે. સૌથી પહેલાં આપણે વોલ્ટ મીટરનું રીડિંગ લેશું. વોલ્ટ મીટરનું રીડિંગ આપણે રિયોસ્ટેટમાં ચેન્જ કરી અને લઈ શકશું. પહેલું રીડિંગ આપણે લેવાનું છે એક વોલ્ટ ઉપર, તો આપણે રિયોસ્ટેટને આ રીતે ફેરવી અને વોલ્ટેજ એક ઉપર સેટ કરશું. વોલ્ટેજ આપણે કેટલા છે, એક વોલ્ટ. એ મીટરનું રીડિંગ શું છે, 80 મિલી. તો આપણું પહેલું રીડિંગ છે કમ્પ્લીટ. હવે આપણે બીજું રીડિંગ લેવાનું છે કેના માટે, બે વોલ્ટ માટે. તો શું કરશું, આપણે રિયોસ્ટેટમાં ચેન્જ કરશું, રિયોસ્ટેટને આપણે ફેરવશું. ક્યાં સુધી લઈ જવાનું છે, વોલ્ટ મીટર બે ઉપર આવે ત્યાં સુધી. વોલ્ટ મીટરનું રીડિંગ કેટલું આવી ગયું, 2 વોલ્ટ. હવે આપણે શું જોવાનું છે, એ મીટરનું રીડિંગ કેટલું આવે છે, 15 પછી એક કાપો એટલે કે 160 મિલી. એ મીટરનું રીડિંગ આવશે 160 મિલી એમ્પીયર. ક્લિયર? આ જ રીતે ત્રીજું રીડિંગ કેના માટે, 3 વોલ્ટ માટે. ફરીથી ચેન્જ કરો, વોલ્ટેજ આવે છે. વોલ્ટ મીટરનું રીડિંગ, એ મીટરનું રીડિંગ શું આવે છે, 240, બરાબર. 250થી એક કાપો પાછળ છે એટલે 240 મિલી એમ્પીયર. હવે આપણું ત્રીજું રીડિંગ થઈ ગયું, એ જ રીતે સેમ ચોથું રીડિંગ લેવાનું છે.
चार वोल्ट पर, चौथो रीडिंग केना माटे लीधो छे चार वोल्ट पर, एना माटे ए मीटर नुं रीडिंग शुं आवे छे 320 मिली एम्पीयर, तो वोल्टेज चार, ए मीटर नुं रीडिंग 320 मिली एम्पीयर, क्लियर। आज रीते सेम पांचमो रीडिंग, पांचमो रीडिंग वोल्ट मीटर, पांच वोल्ट पर ए मीटर रीडिंग शू आवे छे 400 मिली एम्पीयर, सो पांच वोल्ट पर 400 मिली एम्पीयर। અહીંયા આપણે પાંચ રીડિંગ છે કમ્પ્લીટ કરી, રીડિંગ કમ્પ્લીટ થઈ જાય એટલે સૌથી પહેલા તમારે બેટરીને ક્લોઝ કરવી પડે, બેટરી તમારી ક્લોઝ કરીને પછી જ તમારે ગણતરી અને તમારું અવલોકન ટેબલ છે એ પૂર્ણ કરવાનું છે, બેટરીને સ્ટાર્ટ રાખવાની નથી, રીડિંગ તમારા બધા લેવાય છે એટલે બેટરીને તમારે બંધ કરી દેવાની છે, ક્લિયર। હવે તો કે આપણે જે રફની અંદર રીડિંગ જેટલા બી લીધા છે એ પહેલા જેટલા પણ સાધનના અવલોકનો લીધા હતા એ બધા આપણે આપણે જે નોટ્સ બનાવેલી છે એની અંદર બધું રાઇટ ડાઉન કરવાનું છે, ત્યારબાદ એની ગણતરી કરવાની છે, એના ઉપરથી આપણને જે ફાઇનલ આન્સર મળશે એ તમારો ફાઇનલ આન્સર છે, ક્લિયર। પ્રેક્ટિકલ સમજાઈ ગયો તમને બધાને, શું કહ્યું છે આપણે બેટરીની સાથે એ મીટર જોડેલો હતો, એ મીટરની સાથે આપેલો અવરોધ જોડેલો, અવરોધની સાથે રિયોસ્ટેટ, રિયોસ્ટેટ છે એ સાધી કોડ, ત્યારબાદ બેટરી સાથે જોડી દીધું, પછી વોલ્ટમીટરને અવરોધના સમાંતરમાં જોડી દીધો, પોઝિટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ, આખી સર્કિટ આપણે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે શું કર્યું તો કે વોલ્ટમીટરના અલગ અલગ રીડિંગ એ મીટરમાં શું રીડિંગ આવે છે એ આપણે બધા નોંધી લીધું, કેમ કે એક વોલ્ટ ઉપર શું આવે છે 80 મિલી એમ્પીયર, બે વોલ્ટ ઉપર 160, ત્રણ ઉપર 240, ચાર ઉપર 320 અને પાંચ ઉપર 400, તો પાંચ આપણે રીડિંગ છે નોંધી લીધા છે, તમારે વધારે લેવા હોય તો લઈ શકો છો પણ ઓછામાં ઓછા પાંચ છે આપણે લેવાના છે, ક્લિયર। હવે આપણે ગણતરી જોશું, પ્રેક્ટિકલ છે જે આપણે કમ્પ્લીટ છે કરી લીધેલો છે, હવે આપણે શું કરવાનું છે તો કે જે પણ આપણે ડેટા છે એ લીધેલા છે પ્રેક્ટિકલ કરીને એ બધા ડેટાનો ઉપયોગ કરી અવલોકનો પહેલાં તો લખવાના છે, અવલોકન ટેબલ છે એ કમ્પ્લીટ કરવાનું છે, પછી એના ઉપરથી આલેખ ડ્રો કરી અને ગણતરી છે એ કરવાની છે, ક્લિયર। તો સૌથી પહેલી વસ્તુ અવલોકનો જે આપણે લીધા હતા અહીંયા લખી લેશું, એ મીટરનો વિસ્તાર કેટલો હતો 0 થી 500 મિલી એમ્પીયર, યુનિટ ખાસ લખવાનો છે, યુનિટ ન ભૂલાવવો જોઈએ, ક્લિયર, 0 થી 500 મિલી એમ્પીયર। પછી આવે છે એ મીટરનું લઘુત્તમ માપ કેટલું હતું, 500 એની રેન્જ છે, 50 ટોટલ કાપાઓની સંખ્યા હતી, સો આન્સર ઇઝ 10 મિલી એમ્પીયર, ક્લિયર। ત્યારબાદ વોલ્ટમીટરનો વિસ્તાર 0 થી 10 વોલ્ટ, વોલ્ટમીટરનું લઘુત્તમ માપ 10/50 એટલે કે 0.2 વોલ્ટેજ, ત્યારબાદ માપપટ્ટીનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર અથવા તો 0.001 મીટર, ત્યારબાદ શું હતું તારની કુલ લંબાઈ જે આપણે મેળવેલી હતી કેટલી હતી 100 સેન્ટીમીટર અથવા 1 મીટર, ક્લિયર। તો આ બધા આપણે ડેટા લખી લીધેલા છે, યુનિટ સાથે લખવાના છે, તમે એને એસઆઈ યુનિટમાં ફેરવવું હોય તો પણ ચાલશે, 500 × 10⁻³ કરી દેવાનું, એ જ રીતે હવે શું લખશું આપણે અવલોકન કોષ્ટક, અવલોકન કોષ્ટકની અંદર આપણે જે પણ રીડિંગ લીધેલા છે એ બધા જ રીડિંગ આપણે અહીંયા લખવાના છે, આપણે કેટલા રીડિંગ લીધા હતા વોલ્ટેજ માટેના 1, 2, 3, 4 અને 5 વોલ્ટના ટોટલ 5 રીડિંગ જે આપણે લીધેલા હતા, તમે જે પ્રેક્ટિકલ કરો છો એમાં મિનિમમ તમારે 5 રીડિંગ તો લેવાના છે જ, જો ઓહમના નિયમનો પ્રેક્ટિકલ તમે કરતા હો તો ઓછામાં ઓછા તમારે 5 રીડિંગ લેવાના છે, તેનાથી વધારે લેશો તો ચાલશે। હવે તો કે 1 વોલ્ટ ઉપર જ્યારે આપણું વોલ્ટમીટર આવતું હતું ત્યારે એ મીટર ઉપર આપણે શું અવલોકન લીધું હતું 80 મિલી એમ્પીયર, એને આપણે એમ્પીયરમાં કન્વર્ટ કરીએ 0.08, ક્લિયર।
અહીંયા આપણે યુનિટ લખવાનો નથી, કારણ કે ઓલરેડી આપણે ઉપર લખેલો જ છે મિલી એમ્પિયર અને એમ્પિયર. ક્લિયર? અહીંયા લખશું તો બે વખત થઈ જશે, તો એ લખવાનું આવશે નહીં. જો તમે અહીંયા ઉપર ન લખતા હોય તો તમારે નીચે છે મેન્શન કરવું પડે, પણ આપણે ઓલરેડી ઉપર લખેલું જ છે. એ જ રીતે સેમ આપણું પહેલું રીડિંગ થઈ ગયું. બીજું રીડિંગ આપણે કેના માટે લીધું હતું? બે વોલ્ટ માટે. તો આન્સર શું આવ્યો હતો? 160 સો 0.16. ત્યારબાદ 3 માટે 240, 4 માટે 320, 5 માટે 400. આ રીતે આપણે રીડિંગ છે એમાં લખી લેવાના છે. એમ્પિયરમાં એને કન્વર્ટ કરી દેવાના છે. 0.24, 0.32 અને 0.40 અથવા તો 4. ક્લિયર? તો અહીંયા આપણું અવલોકન કોષ્ટક છે એ પૂરું થઈ જશે. હવે આપણે શું કરવાનું છે? આલેખ દોરવાનો છે. આ જે આપણને ડેટા મળ્યા એના ઉપરથી આપણે એક આલેખ છે એ ડ્રો કરવાનો છે. આલેખની અંદર એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે. શું કીધું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરવાનો છે. તો એક્સ એક્સિસ ઉપર શું આવશે? વિદ્યુત સ્થિતિમાન વી, વોલ્ટેજની અંદર આપણે લેશું. વાય એક્સિસ ઉપર શું આવશે? પ્રવાહ. ક્લિયર? આઈ. ક્લિયર? એક્સ એક્સિસ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વાય એક્સિસ ઉપર પ્રવાહ. એક્સ એક્સિસ ઉપર આપણે કેટલા રીડિંગ લેવાના છે? 1, 2, 3, 4 અને 5 વોલ્ટેજ માટેના. તો આપણે અહીંયા 0 છે, 1 સેન્ટીમીટર ઉપર 1 વોલ્ટ, પછી 2, 3, 4, 5. તો એક્સ અક્ષ ઉપર આપણે સ્કેલ શું થશે? સ્કેલ માપ જે આપણે લખવાનું છે એની અંદર એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 વોલ્ટ લીધેલું છે આપણે. બરાબર? આજે આપણું એક અક્ષ છે એની અંદર આપણે શું લીધું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો છે. 1 સેમીનું અંતર હોય એટલા એના માટે આપણે શું લીધેલું છે? 1 વોલ્ટેજ. 2 સેન્ટીમીટર અંતર હશે તો એનું મૂલ્ય શું થતું હશે? 2 વોલ્ટ. તો એ આપણે અહીંયા લખવાનું થશે. તમે કોઈ પણ ગ્રાફ દોરશો તો એક્સ અક્ષિસ ઉપર અને વાય એક્સિસ ઉપર જે પણ ડેટા લખો છો એનો તમારે સ્કેલ માપ દર્શાવવાનો છે. એ જ રીતે સેમ વાય એક્સિસ ઉપર શું આવશે? એ મીટરનું રીડિંગ કેટલું છે? 80, 160, 240, 320, 400. તો આપણે અહીંયા 1 સેન્ટીમીટર ઉપર 80, 160, 240, 320 અને 400. આ રીડિંગ આપણે કેમાં લીધેલા છે? મિલી એમ્પિયરમાં લીધેલા છે અત્યારે. તો અહીંયા આપણે લખશું મિલી એમ્પિયર. આ વોલ્ટેજમાં લીધેલા છે તો એમાં આપણે લખશું વોલ્ટેજ. ક્લિયર? સ્કેલ શું થશે? વાય એક્સિસ ઉપર 1 સેમી બરાબર 80 મિલી એમ્પિયર. યુનિટ સાથે તમારે લખવાનું છે. બરાબર? અહીંયા આપણે વોલ્ટેજમાં લીધું છે તો 1 વોલ્ટેજ, મિલી એમ્પિયરમાં લીધું છે તો મિલી એમ્પિયર. જે પણ તમારે યુનિટ હોય એ યુનિટ સાથે તમારે સ્કેલ માપ છે એ લખવાનો છે. હવે આપણે ગ્રાફ છે ડ્રો કરવાનો છે. સૌથી પહેલો પોઈન્ટ આપણે શું હતો? તો કે 1 વોલ્ટ ઉપર કેટલો આન્સર આવે છે? 80. તો અહીંયા 1 વોલ્ટ એના માટે 80. તો અહીંયા પોઈન્ટ મળે તમને. ક્લિયર? પછી બીજા રીડિંગમાં તો કે 2 વોલ્ટ ઉપર 160. તો 2 વોલ્ટ ઉપર 160. એ જ રીતે સેમ 3 ઉપર 240, 4 ઉપર 320, 5 ઉપર 400. આ રીતે તમને 5 છે એ પોઈન્ટ મળશે. પછી શું કરવાનું છે? તમારે એને એક લાઇનમાં કનેક્ટ કરી દેવાના છે. 5 એ 5 પોઈન્ટ તમે કનેક્ટ કરશો એટલે શું આવશે? એક સીધી રેખા તમને મળશે. આપણો જે ઓહમનો નિયમ છે એ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પ્રવાહના સમચલનમાં હોય છે. ક્લિયર? એનો મતલબ શું થાય? જેમ જેમ તમે વોલ્ટેજ વધારશો એમ એમ પ્રવાહ છે એ વધશે, અથવા તો પ્રવાહ વધારશો તો વોલ્ટેજ વધશે. આવું થાય છે અહીંયા. જેમ જેમ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારતા જઈએ છીએ એમ એમ વોલ્ટેજ છે એ સોરી પ્રવાહ છે એ વધતો જાય છે. ગ્રાફ કેવો મળશે? એક સીધી રેખા મળશે તમને. ક્લિયર? તો આપણો ગ્રાફ છે અત્યારે ડ્રો થઈ ગયો છે. હવે આપણે ગણતરીમાં શું જરૂર પડશે? ઢાળ મેળવવો પડશે. બરાબર? તો ઢાળ કેવી રીતે મેળવશો? કોઈ પણ 2 પોઈન્ટ છે એને તમે એક ટ્રાયેંગલ ડ્રો કરી લો. આ રીતે એક અમે ટ્રાયેંગલ ડ્રો કરી લીધું છે. ઢાળ કેવી રીતે મળશે? તો કે વાય એક્સ ઉપરનું માપ છેદમાં એક્સ અક્ષ ઉપરનું માપ, વાય એક્સનો તફાવત છેદમાં એક્સ અક્ષિસનો તફાવત. તો આ લોકો હું આને નામ આપી દઉં છું એ, બી અને
સી, તો વાય એક્સિસનો તફાવત એટલે કે એ બી અને એક્સ એક્સિસ ઉપર બી સી. એ બીની વેલ્યુ કેટલી આવશે? 320 - 160. સો 160. બી અને સીની વેલ્યુ, બી થી સીની વેલ્યુ, તો કે 4 - 2 એટલે કે 2 વોલ્ટેજમાં આવશે. આ મિલી એમ્પિયરમાં છે, આપણે એને એમ્પિયરમાં કન્વર્ટ કરવું પડે, તો 10⁻³. આનો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 0.08. આ શું મળ્યું આપણને? ઢાળ. ક્લિયર? આ આપણને મળશે ઢાળ. હવે અવરોધનું સૂત્ર, અવરોધ ઇઝ ઇક્વલ ટુ 1/ઢાળ, સો 1/0.08, સો આન્સર વિલ બી 12.5 ઓહમ. આર ઇઝ ઇક્વલ ટુ 12.5 ઓહમ. આ જે આપણને આન્સર મળે છે એ આન્સર કેના માટે છે? તો કે અહીંયા તમને જે તાર આપેલો છે એ ટોટલ તાર માટેનો અવરોધ છે. તમને જેટલો બી તાર આપેલો છે એ આખા તાર માટેનો અવરોધ છે 12.5. આપણે શું જોઈએ છે? એકમ લંબાઈ દીઠ અત્યારે જોઈએ છે. તો આપણે શું કરવું પડે? જે આપણો ટોટલ અવરોધ છે એને ડિવાઈડ બાય ટોટલ લેન્થ. લેન્થ કેટલી છે? 1 મીટર જ છે. તો આન્સર શું આવશે? 12.5 ÷ 1, એટલે કે 12.5 ઓહમ/મીટર. જો તમને સેન્ટીમીટરમાં પૂછેલું હોય તો અહીંયા શું આન્સર આવત? 12.5 ÷ 100. આન્સર શું આવે? 0.125 ઓહમ/સેન્ટીમીટર. ક્લિયર? આપણે અહીંયા મીટરમાં લીધેલું છે, તો આન્સર શું આવે છે? 12.5 ઓહમ/મીટર. તો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. કેના માટે? તો એકમ લંબાઈ દીઠ માટે. અહીંયા તમને સેન્ટીમીટરમાં લેવાનું કીધેલું હોય તો તમે લઈ શકો, અથવા તો તમારે જો સેન્ટીમીટરમાં લેવું હોય તો પણ લઈ શકો, પણ બંને ત્યાં સુધી આપણે SI યુનિટમાં જ આન્સર છે લેવાનો છે. ત્યારબાદ ત્રુટિ. આપણે 11મા ધોરણની અંદર પ્રેક્ટિકલ કરતા હતા તો એની અંદર એ બધાની અંદર ત્રુટિનું મૂલ્ય આપણે મેળવતા હતા. સેમ આપણે 12th અંદર પણ જેટલા બી પ્રેક્ટિકલ કરશું, જેમાં જેમાં જરૂર હોય એમાં આપણે ત્રુટિનું મૂલ્ય મેળવવાનું છે. ત્રુટિનું મૂલ્ય આપણને કેવી રીતે મળશે? સૂત્ર શું છે? R = V/I. સો ∆R/R = ∆V/V + ∆I/I. ∆R ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, એટલે કે અવરોધની અંદર કેટલી ત્રુટિ રહે છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો ∆R = ∆V/V + ∆I/I. હવે R ની વેલ્યુ કેટલી છે? 12.5. ∆V ની વેલ્યુ કેટલી છે? ∆V એટલે કે વોલ્ટમીટરનું લઘુત્તમ માપ, 0.2 ÷ V. વી એટલે કે વોલ્ટેજનું મૂલ્ય તમારે લેવાનું છે. તમારી પાસે 5 વોલ્ટેજ છે, તો શું કરવાનું છે? બધાનો ટોટલ કરી ડિવાઈડ બાય તમે જેટલા રીડિંગ લીધા રહે છે એને તમારો એવરેજ કરવાની છે. 1 + 2 + 3 + 4 + 5 = 15 ÷ 5. સો આન્સર શું આવશે? 3. તો અહીંયા શું આપણે લખશું? 3 + ∆I. સેમ જેમ આપણે વોલ્ટમીટરનું લઘુત્તમ માપ લીધું હતું ∆V માટે, એ જ રીતે સેમ એ મીટરનું લઘુત્તમ માપ ∆I માટેનું કેટલું આવે છે? 10⁻³⁻³. ક્લિયર? હવે આઈનું વેલ્યુ મૂલ્ય લેવાનું છે આપણે. આ આઈનું વેલ્યુ છે, બધાનો ટોટલ કરો ડિવાઈડ બાય 5 કરો. આન્સર શું આવશે? 240 × 10⁻³⁻³. 10⁻³⁻³ ને આપણે કેન્સલ કરી શકશું. આનું તમારે સિમ્પલી કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરવાનું છે. જે પણ કાંઈ આન્સર આવે એ તમને શું મળશે? ∆R નું મૂલ્ય સેમ આવશે, ઓહમની અંદર જ આવશે. ક્લિયર? તો આ તમને મળી જશે ∆R. હવે તમારે જે ફાઇનલ તમારો આન્સર લખવાનો આવશે એની અંદર તમારું જે આન્સર આવશે કઈ રીતે લખશો? તો કે અવરોધનું મૂલ્ય R = R1 + ∆R + ઓર - R1 એટલે કે અહીંયા તમને જે આન્સર મળે છે, અથવા તો R - તમે કોઈ પણ નામ આપી શકો. ફાઇનલ તમારો આન્સર શું આવશે? તો કે તમને જે અવરોધ મળ્યો હતો એમાં ±, ત્રુટિ અહીંયા તમે કેલ્ક્યુલેશન કરીને તમારો જે આન્સર આવે એ તમારો આન્સર અહીંયા લખી દેવાનો છે. આ તમારો ફાઇનલ આન્સર થશે. ક્લિયર? તમને પ્રેક્ટિકલની અંદર હેતુમાં થોડો ઘણો ચેન્જ કરેલો હોય તો તમારો ફાઇનલ આન્સર એ પ્રમાણે લખવાનો છે.
आलेख दौरवानो न कीधो होय तो आलेख दौर्या विना अहींया तमारे डायरेक्ट सूत्रनी मददथी किंमत छे मेळवी लेवानी आर इज इक्वल टू वी बाय आई परथी। तो तमारे आलेख ड्रॉ करवानी जरूर नथी। तमने एवुं पूछ्युं होय के ओहमना नियमनी साबिती करो, तो ओहमनो नियम आपणे खबर छे कि वी इज प्रोपोर्शनल टू आई, एटले के वी छे એ પ્રવાહના સમચલનમાં છે, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સમાં આપણે ચેન્જ કરશું તો પ્રવાહમાં ચેન્જ થશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેમ જેમ વધારતા જશો એમ એમ પ્રવાહ છે એ વધતો જશે, એ ઓહમનો નિયમ છે। તો આ જ પ્રેક્ટિકલ કરવાનો, ગ્રાફ ડ્રો કરી દેવાનો। ક્લિયર? ગ્રાફ શું બતાવે છે? એક સીધી રેખા બતાવે છે, તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે આના ઉપરથી આપણે ઓહમનો નિયમ છે એ સાબિત કરી શકીએ છીએ। ક્લિયર? તો જે રીતે તમને હેતુમાં પૂછેલું હોય એ રીતે તમારે આન્સર છે એનો આપવાનો છે। તો આ આપણો આખો પ્રેક્ટિકલ છે અહીંયા પૂરો થાય છે। આટલી વસ્તુ તમારે લખવાની થશે, એક તો તમે પ્રેક્ટિકલ કરો છો એ વસ્તુ, અને બીજો પાર્ટ તમારું લખાણ। તો આટલી વસ્તુ તમારે એની અંદર લખવાની છે, આની અંદરથી કોઈ વસ્તુ તમારે મિસ કરવાની નથી। એક વખત તમને ફરીથી જણાવી દઉં બધું। સૌથી પહેલાં હેતુ લખવાનો છે, હેતુ તમને આપેલો જ છે, એ જ હેતુ તમારે અહીંયા લખી લેવાનો। સાધનો લખવાના છે, જેટલા જેટલા તમે સાધનોનો યુઝ કરો છો એ બધા સાધનો લખવાના। પરિપથ ડ્રો કરવાનો છે, તમે જે રીતે સાધનોને જોડેલા છે એ જ રીતે એનો પરિપથ છે તમારે ડ્રો કરી દેવાનો। જેટલા સાધનોનો યુઝ કર્યો એ બધા સાધનોના અવલોકનો લેવાના, પછી અવલોકન કોષ્ટક બનાવવાનું છે। ખાસ શું વસ્તુ ધ્યાનમાં રાખવાની, જે બી અવલોકન તમે લ્યો છો એની સાથે સાથે તમારો એનો યુનિટ લખવાનો છે। એ જ રીતે સેમ અવલોકન કોષ્ટકમાં પણ તમારે યુનિટ છે લખી લેવાના છે, યુનિટ ભૂલાવવો જોઈએ નહીં। પછી આલેખ ડ્રો કર્યો, એક્સ અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વાય અક્ષ ઉપર પ્રવાહ, પછી એના મૂલ્ય જે બી આપણને મળ્યા હોય એ આપણે લખી લીધા, એનું સ્કેલ માપ લખી લીધું, આલેખ ડ્રો કર્યો, એના ઉપરથી ઢાળ મેળવો, ઢાળને વ્યસ્ત કર્યો એટલે અવરોધ મળે, એકમ લંબાઈ દીઠ અવરોધ મેળવવાનો હોય તો એ મેળવી લીધો, ત્યારબાદ એની ત્રુટીનું માપન કરી લીધું। ફાઇનલ આન્સર આપણો જે આવે છે એ છે તમને જે અવરોધ મેળવો તો એના પ્લસ અથવા તો માઇનસ ત્રુટી। ક્લિયર? તો આ આપણો પ્રેક્ટિકલ નંબર એક છે અહીંયા કમ્પ્લીટ થાય છે। ક્લિયર?